તો નેક્સ્ટ ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો, પરાવર્તનથી ધ્રુવીભવન સમજાવો. પેલા આટલું ફોકસ કરીએ આપણે, બરાબર. તો જો અહીંયા મેં બે માધ્યમ લીધા છે, માનો કે આ જગ્યાએ જે માધ્યમ છે એને આપણે કન્સિડર કરી લઈએ કે આ એન પાતળું માધ્યમ છે. માની લો કે આ જે છે ને એ એન પાતળું માધ્યમ કન્સિડર કરીએ, ડન. અને આ વાળું છે ને એ એન ઘટ કન્સિડર કરીએ. ચલો અહીંથી હું ધ્રુવીભૂત પ્રકાશ આપાત કરું છું, હવે ધ્રુવીભૂત સોરી અધ્રુવીભૂત પ્રકાશ આપાત કરું છું. અધ્રુવીભૂત પ્રકાશમાં બંને ઘટકો હાજર હશે, એકને તમે પાઈ ઘટક કહેતા હોય ને ડોટ છે ને સિગ્મા ઘટક કહેતા હોય, બંને પ્રકારના દોલનો હાજર છે ને. એટલે આ પ્રકાશને આપણે નામ આપશું વિદ્યાર્થી મિત્રો અધ્રુવીભૂત પ્રકાશ. ઓકે સરસ. ચાલો હવે માલસ નામના વૈજ્ઞાનિકે એટલું કહી દીધું હતું કે અધ્રુવીભૂત પ્રકાશ છે ને અમુક કોણે આવશે ને તો એમાંથી તમને જે બે તરંગ મળશે, એક વક્રીભૂત મળશે ને એક પરાવર્તિત મળશે, એમાં એ વહેંચાઈ જશે. અમુક ઘટકો પરાવર્તિતમાં જશે, અમુક છે એ વક્રીભૂતમાં જશે. પણ પરાવર્તિતની અંદર જોવા મળતા ઘટકોમાં સિગ્મા ઘટકનું પ્રમાણ વધારે હતું. એટલે તમે અલગ અલગ આપાત કોણ કન્સિડર કરશો ને તો અહીંયા વહેંચણી પણ બદલાશે. અને એને એવું હતું કે એકાદ આપાત કોણ વખતે એવું થાય કે પરાવર્તિતમાં ફક્ત સિગ્મા ઘટક જ રહે, અને એવું થાય તો, માનો કાલું એવું થઈ ગયું હે, તો આપણને શું ફાયદો થાય વિદ્યાર્થી મિત્રો? આપણને જબરજસ્ત એવો ફાયદો થાય, કારણ કે તો પછી આ પ્રકાશ કેવો કહેવાય? ફક્ત ધ્રુવીભૂત, કારણ કે એમાં એક જ પ્રકારના દોલનો છે. હા કે ના? તો અધ્રુવીભૂત કેમાં કન્વર્ટ થઈ ગયો? ધ્રુવીભૂતમાં. તો એને શું કહેવાય? પરાવર્તનથી થતું ધ્રુવીભવન. પણ આ સાબિત કોને કર્યું? માલસે જસ્ટ આઈડિયા આપ્યો તો સાબિત કર્યું બ્રુસ્ટર નામના વૈજ્ઞાનિકે. બ્રુસ્ટર નામના વૈજ્ઞાનિકે ઘણા બધા ઓબ્ઝર્વેશન કન્સિડર કર્યા, અને એને એક કન્ડિશન એવી મળી. કઈ કન્ડિશન? તો કે કોઈ આપાત કોણ માટે જે પરાવર્તિત પ્રકાશ હતો અને જે વક્રીભૂત પ્રકાશ હતો ને, એ પરાવર્તિત અને વક્રીભૂત પ્રકાશ વચ્ચેનો ખૂણો એને 90 મળ્યો ને, ત્યારે એને કઈક એવું જોવા મળ્યું કે વક્રીભૂત પ્રકાશમાં પાઈ ઘટકો પણ જોવા મળે છે અને સિગ્મા ઘટકો પણ જોવા મળે છે. પરંતુ આ કન્ડિશનમાં પરાવર્તિત પ્રકાશની અંદર ફક્ત ને ફક્ત ખાલી સિગ્મા એટલે એક જ ઘટકો જોવા મળે છે. તો આ ઘટના ધ્રુવીભવન થઈ ગઈ વિદ્યાર્થી મિત્રો. જે ખૂણે આ થયું એ ખૂણાને એને નામ આપી દીધું બ્રુસ્ટર કોણ, કારણ કે એને મેળવો હતો, બરાબર છે. તો જો અહીંયા એ જ લખેલું છે, જ્યારે અધ્રુવીભૂત પ્રકાશ બે પારદર્શક માધ્યમોને જુદી પાડતી સપાટી પર આપાત થાય ત્યારે પરાવર્તિત પ્રકાશ ધ્રુવીભૂત બને છે, અને જેમાં વક્રીભૂત અને પરાવર્તિત કિરણ એકબીજાને લંબ હોય છે, ડન છે. એટલે જ્યારે પરાવર્તિત કિરણ વક્રીભૂત કિરણને લંબ હોય ત્યારે સમજવાનું કે પરાવર્તિત તરંગ એ સંપૂર્ણ કેવું હશે? ધ્રુવીભૂત બની ગયું હશે. આ કિસ્સામાં મળતા આપાત કોણને જ શું કહેવાય? બ્રુસ્ટર કોણ. બ્રુસ્ટર કોણ વખતે જ ધ્રુવીભવન થશે, યાદ રાખજો. ને એ કોણ ધ્રુવીભવન થતું હોવાથી એને ધ્રુવીભવન કોણ, પોલરાઇઝિંગ એંગલ પણ કહેવાય, થીટા પી વડે પણ એને વિદ્યાર્થી મિત્રો દર્શાવવામાં આવે. એ જે હોય પણ એનું સમીકરણ મેળવવું હોય તો બે થિયરી વિદ્યાર્થી મિત્રો નિયર અબાઉટ કન્સિડર કરી, બંનેમાં સ્નેલનો નિયમ. લાસ્ટ થિયરી છે એમાં પણ સ્નેલનો નિયમ હતો, આમાં પણ સ્નેલનો નિયમ કન્સિડર કરીએ માય ફ્રેન્ડ. તો જો આ જગ્યાએ બિંદુ એન આગળ સ્નેલનો નિયમ વાપરતા, તમને એમ થશે કે બિંદુ એન છે ક્યાં? અરે ભાઈ અહીંયા જ છે આ બિંદુ એન, રાઈટ. આને આપણે પરાવર્તન કોણ કહેતા હોય, જે હકીકતમાં કોના જેટલો હશે? થીટા બી જેટલો જ હોય ને, કારણ કે આપાત બરાબર પરાવર્તિત હે કે નહીં ભાઈ? આને હું વક્રીભૂત કોણ કહી દઉં. વક્રીભૂત કોણ એટલે હું આર કન્સિડર કરી લઉં. ના કેટલો છે? 90 છે, બરાબર. આ એન બિંદુ છે. ચલો તો એન પાતળું, સાઈન થીટા બી, એન ઘટ અને સાઈન આર લંબ સાથેનો કોણ. હા કે ના? સિમ્પલ છે, વેરી ગુડ. ચલો તો વરી પાછ અહીંયા પધારી જઈએ. એન વન એટલે વિદ્યાર્થી મિત્રો એન પાતળું, સાઈન આઈ એટલે થીટા બી આપાત કોણ, એન ટુ એટલે એન ઘટ, અને બીજા માધ્યમનો ખૂણો તો સાઈન આર જ હતો, બરાબર છે. ઓકે ચલો આ રીતની વસ્તુ થઈ. હવે માની લો કે તમને એક વસ્તુ ખબર છે, આકૃતિ પરથી તમે એક વસ્તુ જોશો ને વિદ્યાર્થી મિત્રો, તરત તમને આઈડિયા આવી જશે, તરત જ ક્લિક થવી જોઈએ. આ ખૂણો જોવો તો અહીંથી લઈને અહીંયા સુધીનો એ 180 થાય ને, એ 180માં કેટલા કેટલા ખૂણા એવા? એક થીટા બી, એક 90 અને આર. હા કે ના? તો થીટા બી પછી 90 અને આર એ બધા ભેગા થઈ અને કેટલો ખૂણો બનાવે છે માય ફ્રેન્ડ? તો કે 180 બનાવે છે ને. ચલો તો એ આપણે અહીંયા કન્સિડર કરીએ કે એક થીટા બી પછી એક 90 ડિગ્રી ઇમ્પોર્ટન્ટ છે, અને આર એ ભેગા થઈને 180 બનાવે છે. તો આર બરાબર 180 ડિગ્રી માઇનસ 90 ડિગ્રી માઇનસ થીટા બી, એટલે કે 90 ડિગ્રી માઇનસ થીટા બી, હે કે નહીં? તો આ વસ્તુને આપણે અહીંયા મૂકી દઈએ. ચલો એન પાતળું એટલે એન પાતળું વા ભાઈ, સાઈન થીટા બી એટલે થીટા બી, જેને ઘણી વખત આઈ બી વડે પણ દર્શાવે છે. ઓકે એન ઘટ, તો કે એન ઘટ, અને આ જગ્યાએ સાઈન આર, આર એટલે 90 માઇનસ થીટા બી. ચલો સાઈન 90 માઇનસ થીટા બી એટલે તમને ખબર જ પડી જવી જોઈએ, વેરી ગુડ માય ફ્રેન્ડ. શું થાય?
cos theta b હે કે નહીં તો આ તમને મળશે cos theta b ડન તો અહીંથી હું આ રીતે કઈક મેળવું છું જોવો તો આ જગ્યાએ તમે આ રીતે કન્સિડર કરી શકો sin theta b તો છે જ અહીંથી હું છેદમાં લઈ જાઉં તો cos theta b આવી જશે અહીંયા n ઘટ છે છેદમાં શું છે n પાતળું છે હે કે નહીં બરાબર ને ઓકે ચલો તો આ વસ્તુ છે ને થોડીક એવી આપણે વિદ્યાર્થી મિત્રો નાની કરી દઈએ જેથી કરીને શું થાય તો કે આપણે થોડીક એવો ડેટા જે કન્સિડર કરવાનો છે વધારાનો એ કરી શકીએ વેરી ગુડ તો ફાઇનલી તમને શું મળશે જુઓ તો tan થીટા b બરાબર n ઘટ ના છેદમાં n પાતળું તો આ જે છે ને એને શું કહેવાય ખબર બ્રુસ્ટરનો નિયમ કહે છે પરંતુ મેજોરિટી એવું બનશે કે જો એક સ્પેશિયલ કેસ લઈએ વિદ્યાર્થી મિત્રો કે જો એન વન એન પાતળું એન પાતળું તરીકે માનો કે હવા હોય ખબર જ છે તમને તો એકડે એક તથા એન ઘટ તરીકે એવું માધ્યમ હોય કે જેનો વક્રીભવના કેટલો હોય એન તો આપેલ સમીકરણને શું લખી શકાશે એન બરાબર ટેન થીટા બી હે કે નહીં તો બસ આ જે સ્ટેટમેન્ટ છે જેને તમે વિદ્યાર્થી મિત્રો શું કહી શકો તો કે જેને બ્રુસ્ટરના નિયમનું શું કહે છે તો કે સમીકરણ કહે છે જનરલી તમે સ્ટેટમેન્ટ લખી શકો કે જ્યારે આપાત કોણનું મૂલ્ય થીટા બી જેટલું હશે ત્યારે પરાવર્તિત કિરણ સંપૂર્ણ ધ્રુવીભૂત હશે અને પરાવર્તિત પ્રકાશ અને વક્રીભૂત પ્રકાશ એકબીજાને કેવા હશે લંબ હશે તો આવી સ્થિતિમાં જે માધ્યમનો વક્રી ભવનાંક છે એનું મૂલ્ય જે આપાત કોણ છે ને ટેન્જન્ટના મૂલ્ય જેટલું થાય જેને તમે બ્રુસ્ટરનો નિયમ પણ કહી શકો તો આ હતી વાત બ્રુસ્ટરના નિયમ અને પરાવર્તન દ્વારા થતા ધ્રુવીભવનની